બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પ્રેસિડેન્ટ કોલેજ દ્વારા ફી ઉઘરાવવામાં આવતા એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોરોનાની મહામારીના આવા કપરા સમયમાં પણ ફી કોઈ ભરી શકતું નહીં ત્યારે પ્રેસિડેન્ટ કોલેજમાં એબીવીપી દ્વારા ફી બાબતે પ્રેસિડેન્ટ કોલેજ ખાતે બળજબરીપૂર્વક ફી ઉઘરાવવામાં આવી રહી છે, જેની સામે એબીવીપીએ વિરોધ કર્યો હતો। વિશાલ રાજપૂત, જડેસ ટીવી, અમદાવાદ। દબાણ કરવું નહીં, વારંવાર મેસેજ કરવા નહીં, તેમ છતાં પ્રેસિડેન્ટ કોલેજની અંદર એ લોકોને મેસેજ કરવામાં આવે છે। સતત અમને 4 દિવસથી વિદ્યાર્થીઓના ફોન આવતા હતા કે આવી રીતે અમારા પર દબાણ કરવામાં આવ્યું છે, અમે ગામડે છીએ। એમને એવું કીધું છે કે અહીંયા કોલેજમાં ફી ભરી આવો, તમે મેસેજ બતાવી શકો છો। એમને જે મેસેજ કીધો હતો કે ભાઈ અમે ઇન્સ્ટોલમેન્ટ તરીકે કીધું, પણ મેસેજની અંદર ક્યાંય મેન્શન કરેલું નથી કે ઇન્સ્ટોલમેન્ટ તરીકે ફી ભરે, એટલા માટે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અને આજે કોલેજે એવું પણ કીધું છે કે યુનિવર્સિટી અમને કીધું છે કે જો ફી નહીં ભરો તો 25 રૂપિયા લેટ ફી સાથે તમારી ફી ભરવામાં આવશે। એ અમે આજે જ્યારે અમને વાતચીત કરી ત્યારે કીધું કે અમે આવી કોઈ વાતચીત કરી નથી, પણ અમે તમને જ્યારે હવે એમને કીધું છે કે અમે આ મેસેજની અંદર મેન્શન કરી, જો મેસેજની અંદર મેન્શન નહીં કરી ઇન્સ્ટોલમેન્ટ તરીકે, તો અમે પ્રૂફ સાથે આપીશું કે આવું આપની કોલેજે અમને કીધું હતું અને ફી ઉઘરાવવા માટે દબાણ કરવાનું। સોલંકીભાઈ, આવેદન પત્ર નીકળ્યો છે કે વિદ્યાર્થીઓને ખરેખર ન્યાય મળશે? ના ના, 100% વિદ્યાર્થીઓને એમને ન્યાય મળશે, અને એમને જ કીધું છે કોલેજ તરફથી જ કે અમે આ મેસેજની અંદર મેન્શન કરીને ફરીથી આજે મેસેજ મોકલીશું કે ભાઈ તમારી પરિસ્થિતિ પ્રમાણે ઇન્સ્ટોલમેન્ટ તરીકે આપ ફી ભરી શકો છો। કાલે એડમિશન કમિટીમાં તમે તાળાબંધી કરી, એના કારણે કર્મચારીઓ કામ કરવાનું બંધ કરી દીધું છે, એ યોગ્ય છે તમારી નીતિ કે કામ કરતા કર્મચારી જેને કોઈ લેવા દેવા નથી કે કોણ એજન્સીને કામ આપ્યું, છતાં તમે તાળાબંધી કરો, આજે યુનિવર્સિટીના કર્મચારીઓ કામ બંધ કરી દીધું છે, અનેક એડમિશનો ઓનલાઈન જે છે એમાં પ્રોબ્લેમ થશે, તો એને જવાબદાર કોણ? આપની 100% વાત સાચી છે, જે એ એડમિશનનું ત્યારે યુનિવર્સિટી આપણી અલગ છે। ઓકે ઓકે, ચાલો 4 વાગે ફ્રેશ છે તમે